વિદ્યાર્થી ભાઈ બહેનો, ધોરણ 5 વિષય ઇંગ્લિશ આપણે એસે રાઇટિંગ જોઈ રહ્યા છીએ. આજે મેં તમને ગઈકાલનો એસે મોકલી પણ દીધો છે, તો તમારે એની નિબંધની નોટ બનાવીને નોટ ડાઉન કરી દેવાનો છે. આજે આપણે જોઈએ માય વિલેજ મારું ગામ. તો જોઈએ આઈ લીવ ઇન રામપુર, બરોબર, એટલે કે હું લીવ એટલે કે રહું છું, હું રામપુરમાં રહું છું. અહીંયા આપણું પાટણમાં તમે રહેતા હો પણ પાટણ એ ગામ કહેવાય નહીં, શહેર કહેવાય, બરોબર. પરંતુ તમારું વતનનું જે ગામ છે, જેમ કે રામનગર છે, સંખારી, તમે આજુબાજુના કોઈ ગામમાંથી વતન તમારું કહેવાય એ ગામ, અને તમે એ પાટણમાં રહેતા હો તો તમે તમારા વતનનું નામ અહીંયા લખી શકો છો. પરંતુ પાટણ આપણે ક્યારેય લખી શકીએ નહીં, પાટણ એક શહેર છે, ગામ નથી. આગળ જોઈશું, ઇટ ઇઝ અ સ્મોલ વિલેજ, એટલે કે તે એક નાનું, સ્મોલ એટલે કે નાનું, વિલેજ એટલે કે ગામડું, તે નાનું ગામડું છે. ઇટ ઇઝ ઇન ગુજરાત, તે ગુજરાત રાજ્યમાં છે. આગળ વધીએ, ધેર આર અબાઉટ થાઉઝન્ડ ઓફ પીપલ ઇન માય વિલેજ, મારા ગામમાં 1000 ની આસપાસ લોકો રહે છે. ઓલ ધ હાઉસીસ ઇન માય વિલેજ આર સ્મોલ એન્ડ ક્લીન, મારા ગામમાં જેટલા પણ અથવા તો બધા, ઓલ એટલે કે બધા, બધા ઘરો છે ને તે કેવા છે, મારા ગામમાં જેટલા ઘરો છે તે બધા નાના અને ચોખ્ખા છે, બાળકો ચોખ્ખા છે, ક્લીન એટલે કે ચોખ્ખા. ધેર ઇઝ અ વેલ ઇન માય વિલેજ, મારા ગામમાં શું છે, કૂવો. અ રિવર ફ્લો ઇન માય ઇન અ રિવર ફ્લોઝ બાય અવર વિલેજ, એટલે કે અમારા ગામમાંથી નદી વહે છે. શું કરે છે, અમારા ગામમાંથી એક નદી વહે છે. આગળ જોઈએ, ધેર ઇઝ અ ટેમ્પલ નિયર ધ રિવર, રિવર એટલે આગળ જોયું કે નદી, નદીની નિયર નજીકમાં શું છે, મંદિર, ટેમ્પલ એટલે કે મંદિર. There is a market in my village. મારા ગામમાં નાનકડું માર્કેટ એટલે કે બજાર છે. આગળ જોઈએ, There is a small school too. Too એટલે કે પણ, મારા ગામમાં નાની સ્કૂલ પણ એટલે કે શાળા પણ છે. My village has a new hospital. મારા ગામમાં નવું હોસ્પિટલ, દવાખાનું છે. ધ પીપલ ઓફ માય વિલેજ લીવ પીસફુલી, લીવ એટલે કે રહે છે પીસફુલી, શાંતિથી, એન્ડ ટુગેધર સાથે મળીને, મારા ગામના લોકો ગામમાં રહે છે સાથે મળીને અને શાંતિથી, કોઈ પણ જાતના ઝઘડા કે વિખવાદો વગર. આઈ લાઈક માય વિલેજ, દરેકને પોતાનું ગામડું ગમતું જ હોય તો મને મારું ગામડું ગમે છે. તો સમજી ગયા, આ છે માય વિલેજનો એસે. અહીંયા તમારે તમારા ગામ વિશેની માહિતી એડ કરવી હોય તો તમે કરી શકો છો. ઓકે બાળકો, હવે આના સ્પેલિંગો અને આ એસેના ફોટા હું તમને મોકલું, એટલે તમારે તમારી નિબંધની નોટમાં લખવાના.